ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ભરતીના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન વિશે ચર્ચા કરેલી હતી. મિત્રો, ભરતીના અર્થની અંદર આપણે એક એવી વાત કરેલી હતી કે કર્મચારીઓને નોકરી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવા. મિત્રો, જ્યારે કર્મચારીઓ પ્રોત્સાહિત થઈ જાય પછી અરજી છે એ એકમ સુધી પહોંચે છે. હવે એકમની પ્રક્રિયા શું છે? તો કે કર્મચારીઓને પસંદ કરવા, સિલેક્શન કરવું. સિલેક્શન મિત્રો ત્યારે થઈ શકે કે જ્યારે એમની પાસે ઘણા બધા વિકલ્પો હોય. એનો મતલબ એમ કે ઘણી બધી અરજીઓ જ્યારે પ્રાપ્ત થયેલી હોય ત્યારે એમાંથી અમુક કર્મચારીઓને સિલેક્ટ કરવા અથવા પસંદ કરવા, એને આપણે પસંદગીની પ્રક્રિયા તરીકે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે પસંદગીની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. તો કે અગાઉ ભરતીની પ્રક્રિયા છે એ થયેલી છે અને હવે આપણે પસંદગીની પ્રક્રિયા જોશું. તો કે પસંદગી એટલે શું? તો કે જે અરજીઓ આવેલી છે એકમ પાસે, આ બધી અરજીઓની સૌથી પહેલાં શું કરવાની? તો કે ચકાસણી કરવી. હવે ચકાસણી કરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા? તો કે અરજી જ્યારે મંગાવેલી હોય ત્યારે એકમે જાહેરાતની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ અરજીમાં કરવો, અથવા કઈ લાયકાત છે, ઉંમર, વર્ષ મર્યાદા, મેલ ફિમેલ, આવી ઘણી બધી બાબતો અરજીની અંદર મંગાવતા હોય છે. તો એ બધી બાબતો અરજીની અંદર આવેલી છે કે નહીં, અથવા ઘણી વખતે ક્રાઇટેરિયા મુજબની અરજીઓ આવેલી છે કે નહીં, એની મિત્રો સૌથી પહેલાં ચકાસણી થાય. અધૂરી વિગતવાળી અરજીઓ હોય, ખોટી અરજીઓ હોય તો એને રદ કરવામાં આવશે. પણ જો સાચી હશે તો એવી અરજીઓને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની છે. એટલે કે જેઓની અરજી સાચી છે ને અરજી મુજબની લાયકાતો ધરાવે છે એને આપણે નિમણૂક કરવાની છે. બીજો મિત્રો, ખાસ પસંદગીની પ્રક્રિયા છે ને એ બધા એકમની અંદર એક સરખી નથી. એકમનું કદ નાનું હોય અથવા એકમને અમુક પ્રકારના કર્મચારી જોતા હોય તો એની પસંદગીની પ્રક્રિયા છે એમાં વિશેષતા હોઈ શકે. એટલે વાત એમ છે કે દરેક એકમ માટે પસંદગીની પ્રક્રિયા કેવી છે? તો કે અલગ અલગ છે. આપણે હમણાં એમની પ્રક્રિયાનો અભ્યાસ કરશું તો કદાચ એવું પણ બને કે આ પ્રક્રિયા જ્યારે તમે વાસ્તવિક સમયમાં કોઈ પણ જગ્યાએ અરજી કરશો તો આનાથી થોડીક લાંબી હોય, ટૂંકી હોય, આમાંના અમુક મુદ્દાઓ ત્યાં આવતા હોય, ના આવતા હોય, અથવા એકમ પ્રમાણેમાં થોડું ઘણું મોડિફિકેશન, ફેરફાર કરેલા હોય, એવું બની શકે ખરા. પસંદગીની પ્રક્રિયાનો આધાર, એનો બેઝ શું છે? તો કે ધંધાનું કદ કેવું છે. તમને બધાને ખબર છે કે ધંધાના ત્રણ પ્રકારના કદ છે. તો એમાંનું કોઈ એક છે, એનો પ્રકાર કયો છે? એટલે કે ઉત્પાદન પ્રકારનું ધંધાકીય એકમ છે કે ખરીદ વેચાણ કરતું એકમ છે, કદ, એનું એકમ અને કર્મચારીનો પ્રકાર, એટલે કે કર્મચારી કાર્યકુશળ છે કે બિનકાર્યકુશળ છે, એટલે એનો પ્રકાર કેવો છે, બરાબર. તો એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી એને આધાર સ્વરૂપે ગણી અને પસંદગીની પ્રક્રિયામાં ફેરફાર થતો હોય છે. ત્યાર પછીની વાત એવી આવે છે કે સંચાલનની મિત્રો ત્રણ સપાટી છે, જુદી જુદી સપાટી એટલે કે ત્રણ સપાટી. હવે સંચાલનની જે ત્રણ સપાટી છે આ દરેક સપાટીઓ માટે પસંદગીની પ્રક્રિયાઓ પણ અલગ અલગ છે. અહીંયા મેં તમને વાત કરી હતી એ ધંધાની વાત કરેલી હતી, પણ કોઈ એક ધંધો હોય તો એની અંદર પણ સંચાલનની ત્રણ સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. તમને બધાને ખબર છે કે ઉચ્ચ સપાટી હોય એમાં પણ અમુક પ્રકારના કર્મચારીઓની ભરતી હોય, મધ્ય સપાટી છે તો કે વિભાગીય અધિકારી હોય, ને તળ સપાટી છે તો કે રોજમદાર હોય, ક્લાર્ક વગેરે. તો મિત્રો, બધાની પસંદગીની પ્રક્રિયા પણ કેવી છે? તો કે અલગ અલગ છે. તો એવો પ્રશ્ન થાય છે આની પ્રક્રિયા અલગ અલગ છે, આની પ્રક્રિયા અલગ છે, તો મારે બધી પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવાનો? નહીં, આપણે સર્વસામાન્ય પ્રક્રિયા છે એવી એક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો રહેશે. હવે જુઓ, યોગ્ય નિષ્ણાંત, નિષ્ણાંતનો મતલબ એમ કે જે તે વિષયની અંદર પૂરેપૂરું જ્ઞાન ધરાવતા હોય. અનુભવી એટલે કે જે કામ માટેને પસંદ કરવાના છે એ કામ તેઓ તાલીમ દ્વારા અથવા તો પોતાના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ રીતનો અનુભવ મેળવેલો હોય. બીજું, વફાદાર, એટલે કે એકમ માટે પોતે દરેક કામ કરવા માટે તૈયાર, વફાદાર એવા કર્મચારીની પસંદગી એ એકમ માટે શું કીધું છે? તો કે મિલકત સમાન છે. એવો શબ્દ વાપર્યો છે મિત્રો, મિલકત શબ્દ વાપરેલો છે. પણ તમને આશ્ચર્ય થશે કે પાકા સર્વૈયામાં તો આપણે એને ક્યાંય દર્શાવતા નથી.
પણ મિત્રો આ અદૃશ્ય મિલકત છે, એનું મૂલ્ય આંકી નથી શકાતું. હવે શા માટે મૂલ્ય નથી આંકી શકાતું? તો કે જીવંત સાધન છે, અને જીવંત સાધન હોય તો કોઈ પણ જીવંત સાધન કે માનવીનું મૂલ્ય ક્યારેય આંકી શકાતું નથી. પણ અહીંયા એક વિધાનની અંદર આપણે એવું કીધું છે કે આ એકમની અંદર એક મિલકત સમાન છે, એટલે કે ધંધાની અંદર એક એવી મિલકત છે કે જેનું આપણે મૂલ્ય આંકી શકાતું નથી. મિત્રો, પસંદગી વિશેનો આપણે એક અર્થ એની પ્રસ્તાવના સાંભળ્યા પછી, એ પસંદગીની એક આખી પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા શબ્દ જ્યારે આવે ને મિત્રો, ત્યારે એમના સ્ટેપ ખાસ યાદ રાખવા જરૂરી છે. કારણ કે એક પ્રક્રિયા પૂર્ણ થયા પછી બીજી પ્રક્રિયા ઉદ્ભવતી હોય, એ પૂર્ણ થયા પછી ત્રીજી પ્રક્રિયા છે ઉદ્ભવતી હોય છે. એટલે કે જે તે પ્રક્રિયા હોય ને એને એની પૂર્વેની પ્રક્રિયા ઉપર બહુ મોટો આધાર હોય છે. આજે આપણે જોવાની છે પસંદગીની પ્રક્રિયા. પસંદગીની પ્રક્રિયાનો સૌથી પહેલો મુદ્દો આવે છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. હા મિત્રો, આવકાર અને પ્રાથમિક મુલાકાત એવો શબ્દ વાપરેલો છે. સૌથી પહેલાં આપણે આવકાર શબ્દને સમજીએ. જે તે સમયે એકમની અંદર ખાલી પડેલી જગ્યાના અનુસંધાનમાં ન્યૂઝપેપર કે અન્ય માધ્યમો દ્વારા કર્મચારીઓ મેળવવા માટેની જે કંઈ પણ જાહેરાતો થયેલી હતી એના સંદર્ભમાં એકમને ઘણા વિશાળ પ્રમાણમાં અરજીઓ પ્રાપ્ત થયેલી હોય. મિત્રો, એકમ પાસે જ્યારે અરજીઓ પ્રાપ્ત થાય ત્યારે પ્રથમ દ્રષ્ટિએ એ બધી જ અરજીઓ છે એનું થોડું ઘણું વર્ગીકરણ કરવામાં આવે છે. જો વિશાળ પ્રમાણમાં અરજીઓ પ્રાપ્ત થયેલી હોય તો એક કે બે અથવા ત્રણ દિવસની અંદર અલગ અલગ ઉમેદવારોને આવકારવામાં આવે છે, અને જો થોડીક સંખ્યામાં હોય તો એક દિવસની અંદર કર્મચારીઓ ઉમેદવારો છે એને એકમની અંદર એક આવકારવામાં આવે છે. મોટેભાગે એકમની અંદર કોઈ રિસેપ્શનિસ્ટ દ્વારા આવા બહારથી આવતા ઉમેદવારોને સૌથી પહેલાં આવકારવામાં આવે છે. આ ઉમેદવારની પ્રાથમિક પૂછપરછ થશે. હા મિત્રો, ઉમેદવાર પાસેથી જે કંઈ પણ અરજીઓ પ્રાપ્ત થયેલી છે એના સંદર્ભમાં એક પસંદગી અધિકારી છે એ પ્રાથમિક મુલાકાત કર્મચારીઓ સાથે કરશે, અને જો એ પ્રાથમિક મુલાકાતની અંદર એને કોઈ હેતુ સિદ્ધ થતો હોય તો એ મિત્રો એક અરજી પત્રક છે એ જે તે ઉમેદવારને ત્યાં આપે છે, કે ઉમેદવારે એ અરજી પત્રક જે તે સમયે સ્વ હસ્તાક્ષરે ફરી પાછું ભરવાનું હોય છે, અને આ અરજી પત્રક અને અરજીઓ જે મળેલી છે એના સંદર્ભમાં ફરી પાછું એકવાર અહીંયા બધી જ વસ્તુ છે ને ચેક કરવામાં આવશે. મિત્રો, બીજો મુદ્દો આપણી પાસે આવે છે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસવું. પહેલાં અરજીઓ પ્રાપ્ત થયેલી હતી એવા ઉમેદવારોને આપણે એકમની અંદર પ્રાથમિક મુલાકાતના માટે જ્યારે બોલાવેલા હતા, એ પ્રાથમિક મુલાકાત સમયે જે ઉમેદવાર પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય લાગ્યા એવા ઉમેદવારોને આપણે એક અરજીપત્રક આપેલું હતું. મિત્રો, સૌથી પહેલાં અરજીપત્રક શું છે એના વિશે ટૂંકી ચર્ચા કરીએ. સામાન્ય રીતના આપણે જ્યારે શાળા, કોલેજ અથવા ટ્યુશન ક્લાસીસની અંદર કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા માટે જઈએ છીએ ત્યારે આપણે જે કોરું ફોર્મ પ્રાપ્ત થાય છે કે જેની અંદર નિશ્ચિત પ્રકારની વિગતો છે એ આપણે ભરીને આપવાની હોય છે, એવી રીતના એકમ દ્વારા એક અગાઉથી પત્રક ઉમેદવારો માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. એ જે તે ઉમેદવારોને કોરું પત્રક સોંપવામાં આવે છે. આ પત્રકની અંદર ઉમેદવારોએ ઘણી બધી વિગતો છે એ પોતાની રીતના જે તે સ્થળ ઉપર ભરીને આપવાની હોય છે. આ વિગત અને મળેલી અરજીની વિગતો આ બંનેની ચકાસણી કરવામાં આવે છે, અને ઘણી વખતે અરજીઓ સાથે જોડેલા કોઈ ડોક્યુમેન્ટ્સ હોય, કોઈ પણ પુરાવો રજૂ કરેલા હોય, જેમ કે અનુભવનું પ્રમાણપત્ર હોય, માર્કશીટ હોય, કોઈ વિશિષ્ટ પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલા હોય, તો આ બધી વિગતોની પત્રક સાથે ફરી પાછી ચકાસણી કરવામાં આવશે. જો મિત્રો કોઈ પણ માહિતી અહીંયા આપવામાં અધૂરી રહે તો એવી અરજીઓ છે એને અહીંયા રદ કરવામાં આવશે, એટલે કે આગળની પ્રક્રિયાઓમાં એ લોકોને જવા દેવામાં આવશે નહીં. પરંતુ જેઓની અરજી અને અરજીપત્રક અને ચકાસણી યોગ્ય લાગતી હશે એ લોકોને એના પછીનું સ્ટેપ છે, એટલે કે જરૂરી કસોટીઓ લેવી ત્રીજા સ્ટેપ છે, એમાં પસંદગી કરવામાં આવશે. મિત્રો, હવે આપણે જોઈએ જરૂરી કસોટીઓ લેવી, એટલે કે ત્રીજી પ્રક્રિયાના ભાગ તરીકે આપણે જોઈએ. હા મિત્રો, એકમની અંદર આપણે હમણાં જેવી વાત કરેલી કે એકમની અંદર કર્મચારીઓ છે એક મિલકત સમાન છે. મિત્રો, જેમ આપણે કોઈ મિલકતની ખરીદી કરતા હોઈએ ત્યારે જેમ આપણે એની કસોટી કરીએ છીએ, એની ચકાસણી કરીએ છીએ, એની પૂછપરછ કરીએ છીએ, એવી જ રીતના કર્મચારીઓની પણ કસોટીઓનું આયોજન થાય છે.
સામાન્ય રીતના કસોટી છે એ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોની હોય છે, જેમાં સામાન્ય રીતના પ્રશ્ન અને વિકલ્પો આપેલા હોય છે અને એમાંથી ઉમેદવારે કોઈ એક વિકલ્પ પસંદ કરી અને ત્યાર પછી એને યોગ્ય સમયની અંદર આ કસોટીઓ પૂર્ણ કરી અને કસોટીઓના માપદંડ ચકાસવાના હોય છે. મિત્રો, આ કસોટીઓની અંદર સામાન્ય રીતના બુદ્ધિ કસોટી છે, અભિરુચિ કસોટી છે, ત્યાર પછી આવે છે ધંધાકી કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. હવે મિત્રો, આ ચાર કસોટીનું બહુ વ્યવસ્થિત રીતના આયોજન થાય છે. આ કસોટીઓ દ્વારા કર્મચારીઓ પાસેની જે આંતરિક વસ્તુઓ છે એને આપણે જાણી શકીએ ખરા. જેમ કે બુદ્ધિ કસોટીની આપણે વાત કરીએ તો કે કર્મચારી પાસે કેટલી બુદ્ધિ, ચપળતા, એમની યાદશક્તિ, એમની વિચારશક્તિ, એમની નિર્ણય શક્તિ વગેરે શક્તિઓ વિશે આપણે બુદ્ધિ કસોટીઓની અંદરથી જાણી શકીએ ખરા. મિત્રો, તમને પ્રશ્ન થાય કે આ બુદ્ધિ કસોટીઓ એટલે શું છે? તો કે ખાસ નિષ્ણાત દ્વારા બુદ્ધિ કસોટીને લગતા અમુક પ્રશ્નો છે એ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછીના વિકલ્પો સ્વરૂપે એ લોકોને એના જવાબ આપેલા હોય, જેમાંથી એક ચોક્કસ પ્રકારનો વિકલ્પ પસંદ કરી અને એને હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે. ત્યાર પછી જોઈએ આપણે અભિરુચિ કસોટી. મિત્રો, અભિરુચિ કસોટીની અંદર કર્મચારી છે ને કાર્ય પ્રત્યે કેટલી અભિરુચિ છે તે જાણવા માટે એની અભિરુચિ કસોટીઓ છે એ લેવામાં આવે છે. મિત્રો, ઘણી વખતે વ્યવહારુ જગતની અંદર એવું પણ બનતું હોય છે કે કોઈ એક વ્યક્તિએ એક કરતાં વધારે વિષયની અંદર નિષ્ણાતતા પ્રાપ્ત કરેલી હોય, પણ એમાંથી સૌથી વધારે અભિરુચિ એને કયા વિષયની અંદર છે એવું જો જાણવું હોય તો આ અભિરુચિ કસોટી છે એ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી આવે છે ધંધાકી કસોટી. હવે મિત્રો, જે ધંધા માટે, જે એકમ માટે કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે, આ એકમ માટે કર્મચારી છે એનો ખુદનો પોતાની કેટલી આવડત છે, એનું કેટલું જ્ઞાન છે વગેરેના અમુક પ્રેક્ટિકલ પ્રશ્નો છે ત્યાંની અંદર પૂછવામાં આવે છે અને જેની મદદથી આપણે જે તે ઉમેદવાર અથવા કર્મચારી છે એ પોતે જે તે ધંધા માટે કેવું અને કેટલા પ્રમાણની માત્રામાં જ્ઞાન ધરાવે છે એ કસોટીઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મનોવૈજ્ઞાનિક કસોટી. મિત્રો, મનનું વિજ્ઞાન મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા કર્મચારી છે એનો સ્વભાવ, એમની આવડત, એમનું વલણ, એમનો આત્મવિશ્વાસ કેવો છે વગેરે વસ્તુ આપણે જાણી શકીએ છીએ. એનું કારણ એ છે કે એકમની અંદર બધી પરિસ્થિતિઓ સરખી હોતી નથી, એકમની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ છે એમાં ફેરફાર થતો હોય છે, તો જે તે સમયે કર્મચારી છે એનો સ્વભાવ કેવો છે, બરોબર, કામનું જવાબદારી વધવાથી અથવા અમુક વ્યક્તિઓ સાથે કામ કરવાથી પોતાના સ્વભાવની અંદર પરિવર્તન થાય છે કે નહીં, આત્મવિશ્વાસ, એને કોઈપણ કામ સોંપવામાં આવે તેનો આત્મવિશ્વાસ કેવો છે, એનું હકારાત્મક વલણ છે અથવા નકારાત્મક વલણ છે વગેરે વસ્તુ આપણે મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા જાણી શકીએ છીએ. મિત્રો, સામાન્ય રીતના 100 ગુણની આવી કસોટીઓની અંદર 25-25ના આવા ચાર ઝુમખા સ્વરૂપે પ્રશ્નો પૂછાતા હોય છે અને એમાં બધી જ કસોટીઓ એટલે કે ચારેય વિભાગની અંદર ઉમેદવારો છે એના માપદંડો છે પૂર્ણ કરવાના થતા હોય છે. હવે મિત્રો, આ કસોટીની વાત આપણે અહીંયા જોઈ, જે કસોટીઓની આપણે વાત કરીએ છીએ આ કસોટીઓ પૂર્ણ થયા પછી એનું પેપર ચેકિંગનું કામ પૂર્ણ થયા પછી એમાંથી એક પરિણામ તૈયાર થશે. મિત્રો, પરિણામ ઉપરથી કર્મચારી છે, ઉમેદવાર છે એને આગળની કક્ષામાં જઈ શકશે કે નહીં તે નક્કી થાય છે. જો ઉમેદવારે યોગ્ય માપદંડ સિદ્ધ કરેલું હશે તો એવા ઉમેદવારોને એના પછીની પ્રક્રિયા એટલે કે રૂબરૂ મુલાકાત માટે છે એ બોલાવવામાં આવશે. મિત્રો, ફરી પાછી એક રૂબરૂ મુલાકાતની પ્રક્રિયા છે અહીંયા શરૂ કરવામાં આવે છે. લેખિત પરીક્ષાઓની અંદર જે કર્મચારી ઉત્તીર્ણ થયેલા છે એવા કર્મચારીઓને પસંદગી સમિતિ સમક્ષ બેસી અને જે તે વિષય નિષ્ણાત એકમના પ્રતિનિધિઓ અથવા વિષયના નિષ્ણાત વ્યક્તિઓ સમક્ષ પોતાના જે કંઈ પણ પ્રશ્નો હોય એમની ચર્ચા અને એકમના કોઈ પણ પ્રશ્નો હોય એમની ચર્ચા એ લોકો અહીંયા કરવાની હોય છે. રૂબરૂ મુલાકાતની અંદર એક પસંદગી સમિતિ હોય છે અને આ સમિતિ છે એ ખાસ કરીને નિષ્ણાત સંચાલક મંડળનો કોઈ પ્રતિનિધિ હોય અથવા જે તે વિભાગના વડા હોય છે અથવા એચઆર ડિપાર્ટમેન્ટ છે એના વડા છે એ આ સમિતિના સભ્યો હોય છે. આ લોકો પોતાના વિષયના અથવા એકમને લગતા ઘણા બધા પ્રશ્નો છે પૂછતા હોય છે અને જે તે ઉમેદવાર છે એના યોગ્ય જવાબ છે એ આપતા હોય છે. પરંતુ મિત્રો, અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે
કે પ્રશ્ન પૂછતી વખતે વિષયાંતર ન થવું જોઈએ, એટલે કે જે વિષય માટે જે હેતુ માટે ઉમેદવારોને રૂબરૂ મુલાકાત અર્થે બોલાવવામાં આવેલા છે એવા પ્રશ્નો એમને પૂછી અને એમના જ્ઞાન વિશેની જાણકારી પ્રાપ્ત કરવાની હોય છે. આ સાથે ઉમેદવાર પણ ઘણી વખતે અમુક બાબતો છે એ પસંદગી સમિતિ સમક્ષ મૂકી અને પોતે પણ વિગતો છે એ જાણી શકે છે. હવે જે ઉમેદવારો રૂબરૂ મુલાકાતની અંદર યોગ્ય ઠરે આખી સમિતિ નક્કી કરશે. એ સમિતિ સમક્ષ જે તે ઉમેદવાર છે માપદંડ પૂર્ણ કરેલા હશે, એટલે કે એવોની રૂબરૂ મુલાકાત જેને આપણે ઇન્ટરવ્યૂ તરીકે ઓળખીએ છીએ એ સફળ પૂર્ણ થયું હશે એવા ઉમેદવારો છે, એમની ભૂતકાળની કારકિર્દીઓની તપાસ થશે. મિત્રો, ભૂતકાળની કારકિર્દીની તપાસ એટલે શું? અરજી કરતી વખતે જે તે ઉમેદવાર છે એને પોતાના અનુભવના પ્રમાણપત્ર છે એ અરજીઓ સાથે જોડેલા હોય છે. પણ મિત્રો, આ તપાસ છે એ થોડી ખાનગી રાહે કરવી જરૂરી છે. એનું કારણ છે કે અહીંયા ખાનગી રાહે કરવાથી સાચી માહિતીઓ છે પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ અહીંયા પણ એક બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ, કોઈપણ જાતના પૂર્વાગ્રહ કે રાજદ્વેષ વગર આ માહિતીઓ કલેક્ટ કરાય તો સાચી માહિતી છે પ્રાપ્ત થઈ શકે છે. અને ભૂતકાળની માહિતીઓ જો એમને યોગ્ય લાગે તો એવા કર્મચારીઓની એક યાદી તૈયાર કરવામાં આવે છે, એને પ્રાથમિક પસંદગીની યાદી તરીકે આપણે ઓળખી શકીએ ખરા. મિત્રો, જે લોકોની ભૂતકાળની કારકિર્દી છે યોગ્ય લાગેલી છે અથવા જે એકમમાંથી છૂટા થઈને આવેલા કર્મચારીઓ હતા એમની સાથે પણ બધી વાતચીતો થયા પછી જો કર્મચારીની બધી જ વસ્તુ યોગ્ય લાગે તો એક પ્રાથમિક પસંદગીની યાદી તૈયાર કરવામાં આવે છે. હવે મિત્રો, આ પસંદગીની યાદી છે એ થોડીક વિશાળ અથવા લાંબી તૈયાર કરવામાં આવે છે. એનું કારણ છે કે એના પછીની પ્રક્રિયા છે એમાંથી અમુક કર્મચારીઓ છે હજી નાપસંદ થઈ શકે ખરા. તો પ્રાથમિક પસંદગીની યાદી છે એ રૂબરૂ મુલાકાતના હકારાત્મકના સંદર્ભમાં એક યાદી તૈયાર થશે. આ પસંદગી યાદી છે એ જે યાદી તૈયાર કરશે એને તબીબી તપાસ માટે મોકલવામાં આવશે, એટલે કે પ્રાથમિક પસંદગીની યાદી પછી અહીંયા જે યાદી તૈયાર થયેલી છે એ દરેક ઉમેદવારોને તબીબી તપાસ અર્થે એટલે કે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે. મિત્રો, મેડિકલ ટેસ્ટ વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. આપણે હમણાં જેમ વાત કરેલી હતી કે ભાઈ કર્મચારીઓ છે એ ધંધાની અંદર એક મિલકત સમાન છે, તો મિત્રો, કર્મચારીઓ જ્યારે એકમની અંદર આવવા માટે હવે લગભગ છેલ્લા સ્ટેજ તરફ જઈ રહ્યા હોય એવા સમયે એમની શારીરિક શક્તિઓ છે એ પણ ખૂબ જરૂરી છે. તો એના માટે એકમ દ્વારા નિયુક્ત કરેલા ડૉક્ટર અથવા હોસ્પિટલ અથવા એની લેબોરેટરીની અંદર જે તે વ્યક્તિ છે એની શારીરિક તપાસ કરવામાં આવશે કે જેથી કરી અને એ કોઈપણ જાતના રોગથી પીડાતા નથી, કે જેથી કરીને એવા કર્મચારીઓ એકમની અંદર આવી અને બીજા કોઈ કર્મચારી છે એમને પીડિત કરી શકે. તો આ મેડિકલ ટેસ્ટની અંદર ખાસ કરીને ઉમેદવાર છે એની શારીરિક ક્ષમતાઓના માપદંડો છે એ ચકાસવામાં આવશે. મિત્રો, જ્યારે શારીરિક તપાસ છે એમની પૂર્ણ થાય ને એ પણ જો એની હકારાત્મક હોય અથવા એમના જે માપદંડો અગાઉથી નક્કી થયેલા છે પૂર્ણ થઈ ગયેલા હોય એવા તમામ કર્મચારીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવે છે. મિત્રો, નિમણૂક પત્ર છે એની અંદર પગાર, નોકરીનો સમય, કામ કરવાનું સ્થળ, બીજી ઘણી બધી બાબતો એકમ પ્રમાણે છે એની અંદર મૂકવામાં આવે છે. એઓની આર્થિક અને બિનઆર્થિક બાબતો છે એ પણ આ એકમ સાથે જોડવામાં આવે છે. આ મિત્રો, જે એકમની અંદર કર્મચારીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવેલો છે એવા તમામ કર્મચારીઓ છે એ કર્મચારીઓને એકમ પરિચય આપવામાં આવે છે. બરાબર, આ એકમ પરિચય એટલે શું? તો કે એકમની અંદર જ્યારે કર્મચારીઓ છે એના શરૂઆતના દિવસો હોય છે ત્યારે એવા કર્મચારીઓની સાથે કામ કરતા સહકર્મચારીઓ હોય, એમના ઉચ્ચ અધિકારીઓ હોય, એમની તાબેદારના કર્મચારીઓ હોય, અથવા એકમની નીતિઓ શું છે, એકમનો ધ્યેય શું છે, એકમની અંદર કોઈ એવી જગ્યા હોય કે જ્યાંથી કર્મચારી છે એને ખાસ ધ્યાન રાખવું પડતું હોય, એનાથી સૌથી પહેલાં એને વાકેફ કરવામાં આવે છે અને વાકેફ કર્યા પછી એ લોકોને કાર્યની વહેંચણી કરવામાં આવતી હોય છે. તો મિત્રો, આની એક વૈજ્ઞાનિક પદ્ધતિ વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો કે આમાંથી કોઈ પણ કર્મચારી જ્યારે આ બધા પગથિયાઓમાંથી પસાર થશે ત્યારે આપણે એવા કર્મચારીઓને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પસંદ પામેલા કર્મચારીઓ તરીકે ઓળખી શકીએ ખરા. પસંદગીની પ્રક્રિયાના મુદ્દાઓનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલો મુદ્દો આવે છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બીજો મુદ્દો આવે છે અરજીપત્ર સ્વીકારવું અને ચકાસવું. ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ
तो के जरूरी कसोटीओ लेवी। चौथा मुद्दानी बात करिए तो के रूबरू मुलाकात। पांचमा मुद्दानी बात करिए तो के भूतकाळनी कारकिर्दीनी तपास। छठा मुद्दानी बात करिए तो के प्राथमिक प्रसंगी। सातमा मुद्दानी बात करिए तबीबी तपास। आठमा मुद्दो निमणूक पत्र अने नवमो मुद्दो आवशे एकम परिचय। तो मित्रों अवी सरस वैज्ञानिक पद्धतिओथी कर्मचारीओ छे एमनी पसंदगी थती होय छे। आपणे आगळ जोईए तालीम अने विकास। मित्रों पसंदगीनी प्रक्रियानी आपणे चर्चा करी तो पसंदगीनी प्रक्रियामां गमे एटला कुशळ कर्मचारीओ छे એ આપણે મેળવવા હોય, પરંતુ એ કર્મચારીઓ છે એને સીધે સીધું કાર્ય સોંપી નથી શકાતું, કારણ કે દરેક એકમની ભૌગોલિક અને કામ કરવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે। તો એવા કોઈ પણ કર્મચારી જ્યારે એકમની અંદર આવે, અનુભવી કે બિન અનુભવી કર્મચારી આવે, તો એ લોકોને તાલીમ આપવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે આ તાલીમ શબ્દ શું છે એને સમજીએ। મિત્રો તાલીમ શબ્દ છે ને આપણે બહુ સરળ રીતના યાદ રાખી શકીએ છીએ, કોઈ પણ કર્મચારી હોય એને જે તે કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલ ને સૈદ્ધાંતિક એટલે થિયરીનું જ્ઞાન। મિત્રો કોઈ પણ કર્મચારી એકમની અંદર આવે એટલે એને થિયરીકલ અને પ્રેક્ટિકલ નોલેજ જે આપવામાં આવે છે એનાથી શું થશે, તો કે કર્મચારી છે એની કાર્યકુશળતામાં વધારો થાય। એનો મતલબ એમ કે તાલીમ પૂર્વે પોતે જે કામ કરતો હતો અને તાલીમ મેળવવા પછી જે કામ કરશે એ બે કામ કરવાની જે કાર્યક્ષમતા છે ને એમાં ઘણો બધો ફેરફાર આવી શકે છે। બરાબર, તો તાલીમ આપવાથી એકમને પણ ઘણા બધા ફાયદા થાય છે અને ખાસ કરીને કર્મચારી છે એને પણ ઘણા બધા ફાયદા થાય છે। તો તાલીમ માટે એવું કહેવામાં આવેલું છે કે તાલીમ એ મિત્રો કામ ચલાવ પ્રક્રિયા નથી પણ કાયમી પ્રક્રિયા છે। તમે ઘણી વખતે જોયું હશે તમારી શાળાના શિક્ષકો એ પોતે દિવાળીના વેકેશન દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા રાખવામાં આવતી શૈક્ષણિક તાલીમ છે એની અંદર પોતે ભાગ લેતા હોય છે। મિત્રો એકવાર એ લોકો કામ ઉપર આવી ગયા પછી પણ એ લોકોએ પોતાના કાર્યકાળ દરમિયાન આવી ઘણી બધી તાલીમ છે એ લેવી પડતી હોય છે। એનું કારણ એ છે કે શિક્ષણ જગતની અંદર આવતા જે કંઈ પણ ફેરફારો છે આ ફેરફારો વિદ્યાર્થીઓ સુધી કેવી રીતના પહોંચાડવા એ તાલીમની અંદર એ લોકોને એની સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ નોલેજ છે એ આપવામાં આવે છે। તો મિત્રો કોઈ પણ એકમ હોય એ તાલીમ ખૂબ જરૂરી છે અને તાલીમ પાછળ જે ખર્ચો પણ થાય છે પણ એ ખર્ચો છે એ નફા સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ। તો સૌથી પહેલાં આપણે તાલીમની વાત કરીએ। તાલીમ એટલે શું, તો કે કર્મચારીઓને એમણે જે કામ કરવાનું છે એટલે એમના કાર્યના સંદર્ભમાં એવો શબ્દ વાપરો છે, એને બધાય કામના સંદર્ભમાં નહીં પણ એને એકમની અંદર જે કામ કરવાનું છે એ કામના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે થિયોરિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન। મિત્રો જ્યારે એની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન હશે એ સિદ્ધાંત દ્વારા મેળવેલું જ્ઞાન પોતે પ્રેક્ટિકલ કરશે ત્યારે એનું જ્ઞાન છે કાર્યકુશળ રીતના વધી શકે ખરા, એટલે કે એના જ્ઞાનમાં છે વધારો થઈ શકે ખરા। હવે જોઈએ તાલીમ દ્વારા એકમને અને કર્મચારીઓને શું ફાયદો થાય છે, તો કે સૌથી પહેલાં આપણે તાલીમ દ્વારા જે ફાયદાની વાત કરીએ એટલે કે એના મહત્ત્વની વાત કરીએ, તો કે આધુનિક જાણકારી છે પોતે પ્રાપ્ત કરી શકે છે। મિત્રો અમુક કર્મચારીઓ હોય છે કે જે એકમની અંદર કામ કરતા હોય એનો મોટાભાગનો સમય એકમની અંદર પોતે વ્યસ્ત રહેતા હોય છે, એકમમાંથી પોતાની કામ પૂરી કરી અને લોકો પોતાના જ્યારે ઘર ગૃહસ્થ થતા હોય છે ત્યારે બાકીનો સમય પોતાના પરિવાર સાથે આપતા હોય છે। એવા સમય અને સંજોગોની અંદર એ લોકો નવું જ્ઞાન કેવી રીતના મેળવે, તો આ માટે ખાસ એના કાર્ય સમય દરમિયાન જ એ લોકો જે પોતાનો કામ કરવાનો સમય છે એ જ કામ સમય દરમિયાન એ લોકોને તાલીમનું આયોજન કરવામાં આવે છે। આ તાલીમનું આયોજન કરવાથી શું થશે, તો કે નવા ઉદ્યોગ જગત છે એના નવા સંશોધન હશે, જે કંઈ પણ ઉત્તરોત્તર સંશોધન થયા છે એના પરિણામો શું આવ્યા હશે અને એ લોકોની જે ટેકનિકલ જ્ઞાન છે જે પોતે જે કામ કરે છે એની સાથે જે ટેકનોલોજી જોડાયેલી છે એની નવી ક્ષિતિજો વિશે એ લોકોને જાણકારી આપવામાં આવે છે। બીજું છે સલામતી। મિત્રો અમુક ઔદ્યોગિક એકમની અંદર અમુક યંત્ર સાધન સામગ્રી અથવા અમુક પ્રકારના કામ છે જોખમી હોય છે, જો કર્મચારી છે ને તાલીમ આપવામાં ન આવે અને એને સીધે સીધું કાર્ય સોંપી દેવામાં આવે તો કદાચ એ જોખમ સામે ન પણ બચી શકે,
પણ મિત્રો આવા જોખમ સામે લોકોને સલામતી પ્રાપ્ત કરવા માટે કોઈપણ યંત્ર સંબંધિત અથવા કોઈપણ કાર્ય સંબંધિત એની અંદર રહેલા જોખમ અને એમાંથી કેવી રીતના બચી શકાય અથવા એ વસ્તુ કેવી રીતના કરવાથી એ લોકો સલામતી અનુભવી શકે છે એનું થિયરીકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન છે એ તાલીમની અંદર આપવામાં આવે છે એટલે કે એ લોકો છે એ કંટાળતા નથી અને લાંબો સમય સુધી છે પોતાનું કામ કરી શકે છે ત્યાર પછી આવે છે કાર્ય સંતોષ વધે મિત્રો એકમની અંદર કામ કરતા કર્મચારી છે એને કામ કરવાથી સંતોષ ક્યારે મળે કે જ્યારે એકમની અંદર કામ કરવાથી એ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન અનુભવે હવે આ મુશ્કેલી ક્યારે ન અનુભવે કે કામ અંગેની પોતે અગાઉથી તાલીમ મેળવેલી હોય એટલે કે પોતે જે કામ કરવા માગે છે એને તાલીમ આપી અને પછી તમે એને કામ આપશો તો એની મોટાભાગના પ્રશ્નો મોટાભાગની દ્વિધાઓ મોટાભાગની સમસ્યાઓ છે એનું તાલીમ દરમિયાન જ એનું સોલ્યુશન થઈ ગયેલું હશે માટે એને કામ કરવાથી સંતોષ પ્રાપ્ત થાય છે જેને આપણે કાર્ય સંતોષ તરીકે ઓળખી શકીએ ખરા ચોથું આવે છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય મિત્રો સૌથી પહેલાં આપણે કર્મચારી ફેરબદલી એટલે શું એની ચર્ચા કરીએ કર્મચારી એકમ છોડી અને જતો રહીએ અને એકમની અંદર નવા કર્મચારી આવે ફરી પાછા કર્મચારી જતા રહીએ નવા કર્મચારી આવે તો એ મિત્રો કર્મચારી ફેરબદલી દરમાં વધારો કહેવાય પણ એક કર્મચારી એકમની અંદર આવ્યા પછી લાંબો સમય સુધી એકમની અંદર રહે તો કર્મચારી ફેરબદલી દર છે એમાં ઘટાડો એવો આપણે કહી શકીએ ખરા હવે કોઈ એક કર્મચારી છે એ એકમની અંદર લાંબો સમય ક્યારે પસાર કરે કે જ્યારે એને સંતોષ મળે ત્યારે આ સંતોષ બે પ્રકારના હોય છે એક આવક બાબતનો સંતોષ અને એક કાર્ય સંબંધિત સંતોષ એટલે કે કર્મચારીઓને તાલીમ આપી અને જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી અને એની આપણે આવક છે એટલે કે આર્થિક લાભ છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ તેથી તે નોકરી બદલવાનો વિચાર કરતો નથી બદલતો નથી એટલે એકમની અંદર જ પોતે કામ કરે છે માટે કર્મચારી ફેરબદલી દરની અંદર ઘટાડો નોંધી શકાય છે અને એકમ માટે પણ સારું છે અને કર્મચારી માટે પણ સારી બાબત છે પાંચમા મુદ્દાની વાત કરીએ નફામાં વૃદ્ધિ તાલીમ પામેલા ન હોય એવા કર્મચારીઓને કામ સોંપવાથી યંત્ર કાચો માલ અને સમય આ બધી વસ્તુ બગડે પણ એની જગ્યાએ તાલીમ આપ્યા પછી જો કર્મચારીઓને કામ સોંપવામાં આવે તો મિત્રો સમય પણ બચે યંત્રોને પણ ઓછો ઘસારો થાય અને કાચા માલનો બગાડ પણ ઓછો થાય મિત્રો સીધી વસ્તુ છે કે આ બધાય ખર્ચમાં ઘટાડો એટલે નફામાં શું થાય તો કે વધારો સમય બચે કાચા માલનો બગાડ ઓછો થાય અને યંત્રોને ઘસારો ઓછો થાય આ બધામાં ઘટ આવે એટલે નફામાં વૃદ્ધિ થાય જો આ ત્રણેય વસ્તુમાં વધારો થાય તો નફામાં ઘટાડો થાય તો આના ઉપરથી પણ આપણે એમ કહી શકીએ છીએ કે તાલીમ એ ખર્ચાળ નથી પરંતુ નફાકારક છે શરૂઆતના સમયમાં ખર્ચ લાગે પણ પાછળ જતા નફો તમે જોઈ શકો છો ખર્ચમાં ઘટાડો મિત્રો સામાન્ય રીતના જે કુશળ કર્મચારી હોય જેને તાલીમ પ્રાપ્ત કરી લીધેલી હોય એવા કર્મચારીઓ ઉપર નિરીક્ષણ એટલે કે સુપરવિઝન ઓછું કરવું પડે છે અથવા નથી કરવું પડતું જો મિત્રો નથી જ કરવું પડતું તો નિરીક્ષણ માટે રાખેલા સુપરવાઇઝર છે એનો ખર્ચ ઘટે છે એ પણ ખર્ચમાં ઘટાડો નફામાં વૃદ્ધિ કરાવી શકે ખરા ત્યાર પછી આવે છે કર્મચારીનો વિકાસ થાય મિત્રો વિકાસ શબ્દ એટલા માટે વાપરેલો છે કે કર્મચારી માત્ર કામ અંગેનું જ્ઞાન ધરાવીને વિકાસ નથી કરતો પણ તાલીમ દરમિયાન કર્મચારીઓને એના કાર્યના સંદર્ભમાં આવતી દરેક બાબતો વિશેનું જ્ઞાન આપવામાં આવે છે જેથી શું થાય તો એનો સર્વાંગી વિકાસ થાય સામાન્ય રીતના એની જ્ઞાન એનું આવડત એની હોશિયારી આવા બધા કૌશલ્ય છે એનો વિકાસ થાય છે આવો વિકાસ થવાને કારણે પણ એકમની અંદર કર્મચારી લાંબા સમય સામે ટકી શકે છે ત્યાર પછી આવે છે અન્ય લાભો મિત્રો અન્ય લાભની આપણે ચર્ચા કરીએ તો તાલીમને કારણે શું થાય તો કે વસ્તુની ગુણવત્તા છે એમાં ઉત્તરોત્તર સુધારો આવે હવે માર્કેટની અંદર જ્યારે કિંમત હરીફાઈનું સાધન બની ગયું હોય તો એના પછી જો કિંમત પછી જો ગ્રાહક કોઈને પસંદ કરતું હોય તો કે ગુણવત્તા છે બે એક જ સરખી કિંમત ધરાવતી વસ્તુની પસંદગી માટે ગુણવત્તા એ સૌથી ઊંચું માધ્યમ બની શકે ખરા એટલે કે ગ્રાહકો ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ પસંદ કરે છે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ક્યારે બને કે જ્યારે તાલીમ પામેલા કર્મચારીઓ એકમની અંદર હોય ત્યારે કર્મચારીઓ છે એને માનસિક સ્ટ્રેસ ઘટે
તાલીમ પામેલા કર્મચારી હોય તો એને કાર્ય કેટલા સમયમાં પૂરું થશે, કેવી રીતના પૂરું થશે, અને અગાઉથી તાલીમ મેળવેલી છે એટલે એને તણાવ નહીં થાય, સ્ટ્રેસ નહીં રહે, સ્ટ્રેસ ફ્રી વર્ક છે, પોતે કરી શકે છે. એકમની અંદર પણ એકબીજા કર્મચારીઓ અગાઉથી વસ્તુથી વાકેફ હોય છે, તેથી એકબીજાને સહકાર આપે છે. કર્મચારીઓ છે એની અંદર પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારી છે, એમાં પણ વધારો થઈ શકે ખરા. હવે મિત્રો, આ કર્મચારીઓ જ્યારે તાલીમ લેવા માટે જાય ત્યારે અમુક કર્મચારીઓ છે એને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. આ સ્ટાઇપન્ડ એ શું છે મિત્રો? સ્ટાઇપન્ડ એક પગાર નથી, પણ સ્ટાઇપન્ડ છે ને એ જ્યારે કોઈ તાલીમાર્થી કોઈ પણ એકમની અંદર તાલીમ લેવા માટે જાય ત્યારે સરકારના કાયદા પ્રમાણે એ તાલીમાર્થીઓને પોતાની જરૂરી ખર્ચ અથવા તો ઉપયોગી સાધન વસાવી શકે એ હેતુથી એ લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે અને આપણે સ્ટાઇપન્ડ તરીકે ઓળખી શકીએ ખરા. મિત્રો, હવે આપણે જોવાનું છે વિકાસ. વિકાસના મુદ્દાને આપણે અભ્યાસ ઉપર લઈએ. મિત્રો, તાલીમનો આપણે અભ્યાસ કર્યા પછી આપણે જોઈએ વિકાસ શબ્દ, જેને આપણે ડેવલપમેન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે વિકાસ એટલે શું? તો કે આમ જુઓ તો તાલીમ જેવા શબ્દોની અંદર આવશે, પણ એક શબ્દમાં થોડોક ફેરફાર આવશે. સામાન્ય રીતના તાલીમ છે કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે વિકાસ છે ને, વિકાસ એ આપણા એકમના ઉચ્ચ અધિકારીઓ હોય કે જે અધિકારીઓએ મોટે ભાગે જે નીતિ વિષયક નિર્ણયો લેવાના થતા હોય, કોઈ આયોજન કરવાના થતા હોય, આવા નીતિ વિષયક નિર્ણયો અથવા આયોજન કરતા જે ઉચ્ચ કક્ષાના કર્મચારીઓ છે કે જેઓનો શારીરિક શ્રમ ઓછો અને બૌદ્ધિક શ્રમ વધારે હોય, એવા લોકોને, એવા વિભાગીય અધિકારીઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. મિત્રો, એ લોકોને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન શા માટે આપવામાં આવે? તો કે ભાઈ, એકમ છે એની અંદર બધી પરિસ્થિતિઓ સરખી નથી હોતી. એકમની અંદર ઘણી વખતે મુશ્કેલીવાળી પરિસ્થિતિઓનું પણ નિર્માણ થાય છે, તો આવી પરિસ્થિતિની અંદર આ લોકો તણાવ મુક્ત કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે એવા હેતુથી કર્મચારીઓ છે એને આવા પ્રકારના વિકાસના કાર્યક્રમો આપવામાં આવે છે. મિત્રો, વિકાસની આપણે ચર્ચા કરીએ તો મોટે ભાગે બે શબ્દ આપણે યાદ રાખશું. વિકાસ એટલે શું છે? તો કે ઉચ્ચ સંચાલકો, જે કે સામાન્ય રીતના ઉચ્ચ સપાટી ઉપર હોય છે, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જે મોટે ભાગે મધ્ય સપાટી ઉપર હોય છે, એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જે મોટે ભાગે ઓછો શારીરિક શ્રમ કરતા હોય પણ બૌદ્ધિક શ્રમ વધારે કરતા હોય, એ લોકોને આપવામાં આવતું થિયરીકલ અને પ્રેક્ટિકલ એટલે કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, એને આપણે વિકાસ તરીકે ઓળખી શકીએ ખરા. મિત્રો, એનાથી શું ફાયદા છે, એનું શું મહત્વ છે, આપણે એની ચર્ચા કરીએ. તો કે સૌથી પહેલું મહત્વ આવે છે તો કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. આમ જુઓ તો કે રોજ નવી નવી ટેકનોલોજી છે એ ઔદ્યોગિક જગતની અંદર આવતી હોય છે. હવે જે નવી ટેકનોલોજી આવે એ આ લોકો એટલે કે જે લોકો નીતિ વિષયક નિર્ણયો લેતા હોય છે એવા અધિકારી અને વિભાગીય અધિકારીઓ છે એને આપવી ખૂબ જરૂરી છે. એની પાછળનું કારણ શું? તો કે ભવિષ્યમાં કોઈ ટેકનોલોજીની ખરીદી કરવાની થઈ હોય અથવા પોતે કઈ ટેકનોલોજી સાથે જોડાઈને કામ કરે છે વગેરે બાબતો જાણવાની થતી હોય તો આવું ટેકનિકલ જ્ઞાન એની પાસે હોવું ખૂબ જરૂરી છે. મિત્રો, અમુક સંચાલકો છે એમના વિભાગીય અધિકારીઓને ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજા દેશોની કંપનીઓ સાથે કાયદેસરનું જોડાણ કરી અને ત્યાંથી પણ નવી ટેકનોલોજીનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરતા હોય છે. બીજું આવે છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. મિત્રો, હમણાં જ મેં તમને વાત કરી કે જે નવા સંશોધનો થતા હોય એનાથી એકમ છે એ પાછળ ન રહી જાય. જો એકમ પાછળ રહી જશે તો એ લોકો માર્કેટની અંદર પોતાની વસ્તુ અથવા સેવાઓ છે એ સરળતાથી નહીં વેચી શકે. એટલે કે જે નવી સંશોધન થાય છે અથવા જે ભવિષ્યની અંદર આવનારી કોઈ પણ નવી સંશોધન છે એને ખ્યાલ ઉપર રાખી અને કર્મચારીઓને એના સંદર્ભની અંદર તાલીમ અને એનું પ્રાયોગિક જ્ઞાન છે એ આપવામાં આવે છે. ત્રીજો મુદ્દો આપણે એમ કીધો છે એકમનો વિકાસ. મિત્રો, કોઈ પણ એકમ છે એ જ્યારે વિકાસ પામતું હોય ત્યારે એકમના કર્મચારીઓ છે, ખાસ કરીને જે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીની અંદર જે કામ કરતા અધિકારીઓ છે, એ લોકોને પોતાના એકમના વિકાસ માટે જે કંઈ પણ પ્રકારનું જ્ઞાન અને કૌશલ્ય જોતું હોય એ આપવામાં આવે છે. એનાથી શું થશે?
તો કે પોતાનું એકમ છે રાષ્ટ્રીય કક્ષા અને ત્યાર પછી આંતરરાષ્ટ્રીય કક્ષાઓ તરફ સુધી પણ આપણે એને લઈ જઈ શકીએ છીએ. ચોથું આવે છે સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતના કરવો. હવે ઉત્પાદનના સાધનો આપ બધા જાણો છો કે મર્યાદિત છે. એનો મતલબ એવો કે ઉત્પાદનના જે સાધનો જે એકમ પાસે છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતના કરવો એનું જ્ઞાન એને આ વિકાસના કાર્યક્રમ દ્વારા પ્રાપ્ત થઈ શકે ખરા. તો મિત્રો, વિકાસના કાર્યક્રમ દ્વારા ઉપલબ્ધ જે કંઈ પણ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કેવી રીતના કરવો એના વિશેને માહિતી મળી શકે. દાખલા તરીકે બિનજરૂરી ખર્ચ છે ઘટાડી શકાય. એકમની અંદર એવા ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે કે જે બિનજરૂરી હોય છે, આ ખર્ચ કેવી રીતના ઘટાડવો એ લોકોને વિકાસના કાર્યક્રમમાં નોલેજ આપવામાં આવશે. ત્યાર પછી કીધું છે પડતર પર અંકુશ રાખી અને પણ નફામાં વૃદ્ધિ કરી શકાય છે. મિત્રો, તમને બધાને ખબર છે પ્રોડક્શન કોસ્ટ એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એને ઉત્પાદન ખર્ચ હોય છે અને એને આપણે સામાન્ય રીતના પડતર તરીકે ઓળખી શકીએ છીએ. દર વખતે કિંમત વધારીને નફો મેળવી શકાય એવું નથી. અમુક સંજોગો એવા પણ હોય છે કે આપણી પડતર ઓછી કરી અને પણ મિત્રો આપણે નફો છે એ મેળવી શકીએ ખરા. તો પડતર કેવી રીતના ઘટાડવી, બિનજરૂરી ખર્ચ કેવી રીતના ઓછા કરવા વગેરે વિકાસના કાર્યક્રમોની અંદર શીખડાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે સમસ્યાઓનો ઉકેલ. મિત્રો, આપ બધા જ જાણો છો કે સમસ્યા તળ સપાટીથી બને ત્યાં સુધી ઉચ્ચ સપાટી તરફ છે એ જતી હોય છે. તો ઉચ્ચ સપાટી પાસે ઘણી બધી સમસ્યાઓ છે આવતી હોય. આવી સમસ્યાઓ છે એનો ઝડપથી કેવી રીતના ઉકેલ લઈ આવી શકાય એનું પણ જ્ઞાન છે એ વિકાસના કાર્યક્રમની અંદર ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે. અસરકારક નિરીક્ષણ. હવે મિત્રો, અસરકારક નિરીક્ષણ ક્યારે શક્ય બને કે તમે જે વસ્તુનું નિરીક્ષણ કરો છો એનું જ્ઞાન પહેલાં જે તે અધિકારીઓ પાસે છે કે નહીં. જો ન હોય તો વિકાસના કાર્યક્રમ દ્વારા સૌથી પહેલાં જે તે બાબતનું જ્ઞાન એના અધિકારીઓને આપવામાં આવે છે. એના અધિકારીઓને જ્ઞાન આપે તો એની નીચે કામ કરતા તાબેદાર અને કર્મચારીઓનું પોતે સારામાં સારું નિરીક્ષણ કરી શકે ખરા. અને સારું નિરીક્ષણ થાય તો કર્મચારીની ક્ષતિ અને ભૂલના સંદર્ભમાં પોતે દોરવણી પણ આપી શકે છે. ત્યાર પછી આવે છે તણાવમાં ઘટાડો. આ બધા જાણો છો કે જ્યારે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ છે ઘણી બધી તણાવની સ્થિતિમાં હોય છે. કારણ કે કોઈ એક નિર્ણયથી કોઈ એક પક્ષને અથવા બીજા પક્ષને ફાયદો કે નુકસાન થતો હોય છે. જો આવો તણાવ ન અનુભવે એ માટે એને શું કરવું જોઈએ તો કે તણાવમાં ઘટાડો કરવા માટે અથવા ભવિષ્યમાં આવનારા જે પડકારો છે એનો સામનો કેવી રીતના કરવો એ પણ વિકાસના કાર્યક્રમો છે એની અંદર નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિકાસના કાર્યક્રમ. વિકાસના કાર્યક્રમની આપણે વાત કરીએ તો કે જે ભવિષ્યમાં આવનારા કોઈ પણ નવા સંજોગો છે, નવી પરિસ્થિતિ છે, ખાસ કરીને એના માટે અગાઉથી આ લોકો કેવી રીતના તૈયાર કરે એને વિકાસના કાર્યક્રમોની અંદર નોલેજ આપવામાં આવે છે, શીખડાવવામાં આવે છે. અમુક પરિસ્થિતિઓ ઊભી કરી એના સોલ્યુશન કેવી રીતના લઈ આવવા એની કૌશલ્ય એની આવડત પણ વિકાસના કાર્યક્રમોની અંદર આપવામાં આવે છે. તો મિત્રો, આ પ્રકરણની અંદર ખાસ કરીને આપણે જ્યારે પસંદગીની પ્રક્રિયાની ચર્ચા કરતા હતા એ પસંદગીની પ્રક્રિયાની ચર્ચાની અંદર આપણે તાલીમ, વિકાસ અને પસંદગીની પ્રક્રિયા આવા ત્રણ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરેલો હતો. ખાસ કરીને આના એક માર્ક બે માર્કના પ્રશ્નો સ્વાધ્યાયને એની ખાસ ચર્ચા કરી લેવી અને એકવાર સ્વ અધ્યયન લેખન છે એને પૂર્ણ કરી લેવું.